કોંગ્રેસ પ્રભારીના આક્ષેપ સામે ભાજપનો વળતો પ્રહાર. મુકુલ વાસનિકના આક્ષેપ અંગે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષથી સત્તા બહાર રહી કોંગ્રેસ પક્ષ પ્રજાથી દૂર થઈ ગયો છે. પ્રજાનો અને દેશનો વિકાસ કોંગ્રેસ જોઈ શકતી નથી તો કેન્દ્રની ભાજપ સરકારે તમામ લોકોને ગૌરવ અપાવ્યું છે. વિશ્વના પ્રથમ 5 અર્થતંત્રમાં ભારત આવવાનું છે. 4 જૂને પ્રજાનો મત ખબર પડી જશે. કોંગ્રેસ પાર્ટી ઘણા સમયથી તૂટી રહી છે. ભાજપ પક્ષ બોલતો નથી, ફક્ત કામ કરે છે. આ સાથે જ જણાવ્યું કે નફરત ફેલાવવાનું કામ કોંગ્રેસ કરે છે. ભાગલા પાડીને મત લેવાની નીતિ કોંગ્રેસ 1947થી ચલાવી રહી છે. ભારતીય જનતા પાર્ટી ક્યાંય કોઈ ભૂલતી નથી. ભારતીય જનતા પાર્ટી લોકોના કામ કરે છે. આ પ્રકારની નફરત ફેલાવવાનો પ્રયત્ન કોંગ્રેસ કરે છે એ એમના મેનિફેસ્ટોમાંથી પણ દેખાય છે. અને વોટ નીતિ માત્ર અને માત્ર વોટ લેવાની જે એમની વિભાજનકારી નીતિ છે એ 1947થી ચલાવતા આવ્યા છે. જ્યાં હવે ત્યારે તદ્દન ફેર થઈ ગઈ છે ત્યારે એમની આ હતાશા દેખાય.